આજે આપણે આ વિડીયોના ભાગ એકમાં કોન્સ્ટેબલ તલાટી અને ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી થઈ શકે તેવું જીકે અને સામાન્ય વિજ્ઞાન વિશે ચર્ચા કરીશું કે જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે સૌપ્રથમ સામાન્ય વિજ્ઞાન વિશે ચર્ચા કરીએ વાતાવરણમાં વાયુનું ટકાવારી પ્રમાણ જોઈએ કે જે એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે વાતાવરણમાં સૌપ્રથમ વાયુ જોવા મળે છે નાઇટ્રોજન નાઇટ્રોજન પછી બીજા ક્રમે જોવા મળે છે ઓક્સિજન ત્રીજા ક્રમે આર્ગોન ચોથા ક્રમે કાર્બન ડાયોક્સાઇડ પાંચમા ક્રમે નિયોન છઠ્ઠા ક્રમે જોવા મળે છે હિલિયમ સાતમા ક્રમે ઓઝોન આઠમા ક્રમે હાઇડ્રોજન નવમા ક્રમે મિથેન દસમા ક્રમે ક્રિપ્ટોન અને ક્રિપ્ટોન પછી જોવા મળે છે ઝેનોન મિત્રો વાયુનું ટકાવારી પ્રમાણ ખાસ યાદ રાખજો એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે નેનોમીટરના માપ જોઈએ મનુષ્યના વાળનો માપ છે પચાસ હજાર નેનોમીટર વાયરસનું માપ છે પચાસ નેનોમીટર ડીએનએની પહોળાઈ છે બે નેનોમીટર બોલનું માપ છે એક નેનોમીટર નેનોકોસનું માપ છે સો નેનોમીટર ટ્રાન્ઝિસ્ટનું માપ છે નેવું નેનોમીટર રફતકનું માપ છે પાંચ હજાર નેનોમીટર દ્રશ્ય પ્રકાશનું માપ છે ચારસોથી સાતસો નેનોમીટર ઈ કોલાઈ બેક્ટેરિયાનું માપ છે બે હજાર નેનોમીટર હાઇડ્રોજન પરમાણુના વ્યાસનો માપ છે ઝીરો પોઈન્ટ એક નેનોમીટર કાર્બન નેનોટ્યુબની પહોળાઈનો માપ છે એક પોઈન્ટ ત્રણ નેનોમીટર માનવ આંખની જોવાની મર્યાદાનો માપ છે દસ હજાર નેનોમીટર મિત્રો નેનોમીટર ખાસ યાદ રાખજો હાલમાં જ આમાંથી એક બે પૂછાયેલા છે તો બીજા બધા પૂછાવાની શક્યતા ખૂબ જ છે આવનારી એક્ઝામ માટે દ્રવ્ય માધ્યમ અને તેનો વકરીભવનાંક જોઈએ તો હવાનો વકરી ભવનાંક હોય છે

એક પોઈન્ટ પચાસ ક્રાઉન કાચનો વકરીભવનાંક હોય છે એક પોઈન્ટ બાવન મોતીનો વકરીભવનાંક હોય છે એક પાંચ ખડક ક્ષારનો વકરીભવનાંક હોય છે એક પોઈન્ટ ચોપન ઘટ ફિલન્ટ કાચનો વકરીભવનાંક હોય છે એક પોઈન્ટ નીલમનો વકરીભવનાંક હોય છે એક પોઈન્ટ એકોતેર જ્યારે હીરાનો વકરી ભવનાંક હોય છે બે પોઈન્ટ બેતાલીસ કે જે સૌથી વધુ ભવનાંક ધરાવે છે અને એક્ઝામમાં વારંવાર પૂછાય છે હીરાનો ભવનાંક જે બે પોઈન્ટ બેતાલીસ છે એસા એકમ જોઈએ વિદ્યુત ભારનો એસા એકમ છે કુલંબ વિદ્યુત પ્રવાહનો એસા એકમ છે કુલંબ પ્રતિ સેકન્ડ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટેજ જે ઇટલીના વોલ્ટાની યાદમાં રાખવામાં આવ્યો છે વોલ્ટેજ અવરોધનો એસા એકમ છે વોલ્ટ પ્રતિ એમ્પિયર જેને ઓહમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ જીકેને લગતા કેટલાક અગત્યના સવાલ જવાબ હાલમાં ચર્ચિત કેટલા શબ્દ અને તેની સમજૂતી જોઈએ તો સૌપ્રથમ નેટ ન્યુટ્રાલિટી તે પછી આપણે જોશું સ્વયં પ્રોગ્રામ તે પછી આપણે જોશું પ્રોજેક્ટ ધૂપ અને તે પછી જોશું એમ સી મેરી કોમ વિશે સૌ પ્રથમ જોઈએ નેટ ન્યુટ્રાલિટી શું છે તો આ શબ્દ સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો બે હજાર ત્રણમાં કોલંબિયા યુનિવર્સિટીના લો પ્રોફેસર જેમનું નામ છે ટીમ વુ તેમણે પોતાના પેપરમાં આ શબ્દ પ્રચલિત કર્યો હતો જે एक सिद्धांत है जेना मुजब इंटरनेट प्रोवाइडर चौक्स वेबसाइट सेवा अथवा एप्लिकेशन तरफेण कर वगर के अटकव्या वगर अथवा तो यूजर कंटेट वेबसाइट के प्लेटफॉर्म पर आधार राख्या वगर अलग अलग चार्ज वसूलिया वगर इंटरनेट पर उपलब्ध तमाम कंटेट साथ એક સમાન રીતે વર્તવાનું રહે છે જેને નેટ ન્યુટ્રાલિટી તરીકે ઓળખવામાં આવે છે તે પછી આપણે જોઈએ સ્વયં પ્રોગ્રામ સ્વયંનું પૂરું નામ છે સ્ટડી વેબ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ તે એક સ્વતંત્ર રીતે વિકસાવેલું આઈટી પ્લેટફોર્મ છે જેમાં ધોરણ નવથી સ્નાતક કક્ષા સુધી ચાલતા વર્ગખંડોમાં શીખવાડવામાં આવતા તમામ અભ્યાસક્રમો શીખવાડવામાં આવે છે જે અભ્યાસક્રમો મુજબ સ્વયં પ્રોગ્રામમાં ધરાવે છે તેના દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે અને વિનામૂલ્યે એટલે કે ફ્રીમાં મેળવી શકે છે જેનો હેતુ શિક્ષણ નીતિના મુખ્ય ત્રણ સિદ્ધાંતો સિદ્ધ કરવાનો છે મિત્રો આ ખાસ યાદ રાખજો શિક્ષણ નીતિના ત્રણ મુખ્ય સિદ્ધાંતો જે સ્વયં પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે જે સિદ્ધાંતો છે એક્સેસ ઇક્વાલિટી અને ક્વોલિટી મિત્રો ખાસ યાદ રાખજો ત્રણ સિદ્ધાંતો છે એક્સેસ ઇક્વાલિટી અને ક્વોલિટી જે સ્વયં પ્રોગ્રામ સાથે સંકળાયેલા છે તે પછી આપણે જોઈએ પ્રોજેક્ટ ધૂપ વિશ્વ આરોગ્ય દિવસ સાત એપ્રિલ બે હજાર અઢારના રોજ આ પ્રોજેક્ટ એટલે કે ધૂપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો યુવાનોમાં વધી રહેલા વિટામિન ડીની ઉણપને વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પ્રોજેક્ટ ધૂપ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ શાળાઓને પ્રોત્સાહિત કરશે કે તેઓ પોતાની સવારની સભા એટલે કે પ્રાર્થના સભાનો આયોજન સવારને બદલે બપોરે અગિયારથી એકની વચ્ચે કરે જેથી કુદરતી સૂર્યપ્રકાશ માટે યુવાનો વધુ વિટામિન ડી મેળવી શકે એટલે કે જે સવારે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે તે પ્રાર્થના સભાનું આયોજન અગિયારથી એક દરમિયાન એટલે કે જ્યારે તડકો હોય ત્યારે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે એટલે કે કુદરતી સૂર્યપ્રકાશમાંથી યુવાનો વધુને વધુ વિટામિન ડી મેળવી શકે તે પ્રોજેક્ટ ધૂપનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે પછી આપણે જોઈએ એમ સી મેરીકોમ વિશે કે જો બોક્સિંગ રમતના ખેલાડી છે એમ સી મેરી કોમને મિઠો ઇમિલા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે મિથો ઇમિલા સન્માન કે જે શ્રેષ્ઠ નારી તરીકે ઓળખાય છે જે મિથો ઇમિલાનો અર્થ છે શ્રેષ્ઠ નારી આ સન્માન મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંધ દ્વારા એમસી મેરીકોમને આપવામાં આવ્યું છે એમ સી મેરી કોમ મણિપુર રાજ્યના છે મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ મેરી કોમને હાલ બીએસએનએલના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે મિત્રો આ ખાસ યાદ રાખજો બી એસએનએલના બ્રાન્ડ એમ્બેસેડર છે એમ સી મેરી કોમ અને એમસી સી રાજ્યસભાના સદસ્ય પણ છે એમસી મેરીકોમ વિશ્વ ચેમ્પિયનશિપમાં છ ગોલ્ડ મેડલ મેળવનારા વિશ્વના એકમાત્ર મહિલા પણ બની ગયા છે હવે આપણે જોઈએ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે વન્યજીવોના સંરક્ષણ હેતુસર રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જેની સ્થાપના કરવામાં આવે છે આ ત્રણેય શબ્દ એકબીજાના પર્યાય એટલે કે સમાનાર્થી છે પરંતુ આ ત્રણેય શબ્દોમાં અલગ અલગ તફાવત જોવા મળે છે તો તે તફાવત જોઈએ અભયારણ્ય વિશે માહિતી મેળવીએ ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે અભયારણ્યમાં સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને માટેની છૂટ આપવામાં આવે છે વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવે છે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરી કરવામાં આવે છે તે પછી જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની તુલના આ વધારે સંરક્ષણ છે એટલે કે અભયારણ્યની સરખામણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષણ ક્ષેત્ર છે તેમાં એકથી વધારે પરિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ કરવામાં આવેલા હોય છે પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધિત વિસ્તાર હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી મિત્રો આ મુખ્ય તફાવત છે ખાસ યાદ રાખજો અભયારણ્યની જેમ રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે ત્રીજું જોઈએ જેવ આરક્ષિત ક્ષેત્ર તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસાર કરવામાં આવે છે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોય છે તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં જૈવ આરક્ષિત ક્ષેત્રમાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રતિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરવામાં આવે છે આ પ્રકારે ઘોષિત કરવામાં આવેલા વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે પાંચ હજાર ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે નીલગીરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમઢી વગેરે આપણા ભારત દેશના મહત્વના જેવ આરક્ષિત ક્ષેત્ર છે ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિમાં સંરક્ષણ હેતુસર બે હજાર આઠમાં જેવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે જે ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે મિત્રો હવે આપણે જોઈએ નદી પરની કેટલીક યોજનાઓ અને બંધ નવાગામ બંધ કઈ નદી પર છે નર્મદા નદી પર ઉકાઈ બંધ કઈ નદી પર આવેલો છે તો મિત્રો તે આવેલો છે તાપી નદી ઉપર કડાણા બંધ કઈ નદી પર આવેલું છે મહી નદી ઉપર ધરોઈ બંધ કઈ નદી પર આવેલો છે તે આવેલો છે સાબરમતી નદી પર દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલો છે તો મિત્રો તે બંધ આવેલો છે બનાસ નદી ઉપર વણાકબોરી બંધ કઈ નદી પર આવેલો છે તે આવેલો છે મહી નદી ઉપર મુક્તેશ્વર બંધ કઈ નદી પર આવેલો છે તો તે આવેલો છે સરસ્વતી નદી પર કાકરાપાર યોજના કઈ નદી પર આવેલી છે તાપી નદી પર નાગાર્જુન યોજના કઈ નદી પર આવેલી છે તો મિત્રો નાગાર્જુન યોજના આવેલી છે કૃષ્ણા નદી ઉપર ભાખરા નગલ યોજના કઈ નદી પર આવેલી છે સતલુજ નદી પર હીરાકુંડ યોજના આવેલી છે મહાનદી ઉપર મિત્રો હવે આપણે જોઈએ કયું વર્ષ કયા નામે ઓળખાય છે અને કયા નામે ઉજવવામાં આવે છે ઓગણીસો પંચાણુંનું વર્ષ ઉજવવામાં આવે છે સહિષ્ણુતા વર્ષ ઓગણીસો છન્નું ગરીબી નાબૂદી વર્ષ ઓગણીસો અઠ્ઠાણું સમુદ્ર વર્ષ ઓગણીસો નવ્વાણું આંતરરાષ્ટ્રીય વૃદ્ધ જનવર્ષ ઈસવીસન બે હજાર શાંતિ માટે સાંસ્કૃતિક વર્ષ एक आंतरराष्ट्रीय स्वयंसेवक वर्ष बे पर्वतों वर्ष बेहजार तरण आंतरराष्ट्रीय निर्मल जड़ वर्ष बेहजार चार आंतरराष्ट्रीय चोखा नो वर्ष बेहजार पांच आंतरराष्ट्रीय भौतिक वर्ष बेहजार छ आंतरराष्ट्रीय मरुभूमि वर्ष बेहजार सात આંતરરાષ્ટ્રીય સ્કાઉન્ટ અને ડોલ્ફિન વર્ષ જ્યારે બે હજાર આઠ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ અને સ્વચ્છતા વર્ષ અને બટેટા વર્ષ પણ બે હજાર નવ આંતરરાષ્ટ્રીય કુદરતી રેસા અને સાર્ક અને ગોરિલા વર્ષ બે હજાર દસ આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર જૈવ વૈવિધ્ય અને યુવા વર્ષ બે હજાર અગિયાર આંતરરાષ્ટ્રીય વન અને રસાયણ વર્ષ બે હજાર બાર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અને સૌને માટે ઉર્જા માટેનું વર્ષ એટલે બે હજાર બાર બે હજાર તેર આંતરરાષ્ટ્રીય જળ સહકાર વર્ષ બે હજાર ચૌદ આંતરરાષ્ટ્રીય ક્રિસ્ટલોગ્રેફી વર્ષ આંતરરાષ્ટ્રીય કૌટુંબિક ખેતી વર્ષ આંતરરાષ્ટ્રીય નાના ટાપુ વિકાસ વર્ષ બે હજાર પંદર આંતરરાષ્ટ્રીય પ્રકાશ અને પ્રકાશ આધારિત ટેકનોલોજી વર્ષ અને આંતરરાષ્ટ્રીય જમીન વર્ષ બે હજાર સોળ આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ આંતરરાષ્ટ્રીય પ્રવાસન વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે બે હજાર સત્તર મિત્રો તમને મારી આ ચેનલ ગમી હોય તો તેને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે